નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. પાકિસ્તાન સતત જમ્મુ કાશ્મીરની નિયંત્રણ રેખાના આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ગોળીબાર કરી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જમ્મુના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાનની સેનાએ આજે ફરી એકવાર ગોળીબાર શરૂ કર્યો હતો. તેમાં બે નાગરિકના મોત થયા છે, જ્યારે ચાર જવાન અને ત્રણ નાગરિક ઘાયલ થયા છે. ભારતીય સેના દ્વારા પણ ગોળીબારનો જોરદાર વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. જમ્મુ જિલ્લાની હોસ્પિટલોમાં એલર્ટ જાહેર કરાયું છે અને તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની સૈનિકોએ શુક્રવારે જમ્મુ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર મોર્ટાર છોડીને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું, જેમાં બીએસએફનો એક જવાન ઇજાગ્રસ્ત બન્યો છે. આ બનાવમાં સૈનિકોએ વળતી કાર્યવાહી શરૂ કરી હતી. શોપિયામાં શહીદ થયેલ લેફ્ટનન્ટ ઉમર ફયાઝના પરિવારજનોને સૈન્યના અધિકારીઓએ મળીને સાંત્વના આપી હતી, તેમજ એક શાળાનું નામ ઉમર ફયાઝ ગુડવિલ સ્કૂલ રાખવાની ઘોષણા પણ કરી હતી. તેમજ શહીદ લેફ્ટનન્ટ ઉમર ફયાઝના પરિવારને 75 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો. શહીદ ફયાઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે સાંજે દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે કેન્ડલ લાઇટ માર્ચ પણ આયોજિત કરવામાં આવી છે. ઉપરાંત ઉમર ફયાઝના હત્યારાઓને પકડવા માટે પોસ્ટર્સ પણ લગાવાયા છે અને આ ગુનેગારોને પકડવામાં મદદરૂપ બનનાર વ્યક્તિ માટે ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી અને મુંબઈ હુમલાના ષડયંત્ર કરતા હાફીઝ સઈદના જમાતુદ દાવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ આતંકવાદીનું નેતૃત્વ અને નાણાં એકત્રિત કરનાર નેટવર્કને નેસ્તનાબૂદ કરવાના પ્રયાસ માટે લગાવ્યો છે. આ પ્રતિબંધ લશ્કરે તૈયબા, જમાતુદ દાવા, તાલિબાન જમાતુદ દાવા, અલ કુરાન અને ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક અને સીરિયા તેમજ આઈએસઆઈએસ ખુરાસન ઉપર લગાવ્યો છે. ખુરાસન એક ઐતિહાસિક ક્ષેત્ર છે, જેમાં ઉત્તર પૂર્વ ઇરાકનો મોટો ભાગ, દક્ષિણી તુર્કમેનિસ્તાન, ઉત્તર અફઘાનિસ્તાન અને ભારતનો ભાગ સામેલ છે. ટ્રેઝરી ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલના નિદેશક જ્હોન સ્મિથે કહ્યું કે આ પ્રતિબંધ લગાવવાનો ઉદ્દેશ પાકિસ્તાનમાં ઉપસ્થિત નાણાકીય સહાયના નેટવર્કને બંધ કરાવવાનો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી વી સતીશ અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠક મળી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે 15 દિવસ સમયદાન આપનાર વિસ્તારકના પ્રશિક્ષણ વર્ગની પૂર્વ તૈયારી માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની વિગત આપતા પ્રદેશ અધ્યક્ષ શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે કાર્યશાળામાં વિસ્તારક યોજનાની કામગીરી સહિતની વિવિધ બાબતો અંગે પ્રદેશ અગ્રણીઓએ ચર્ચા કરી હતી અને પ્રદેશના સંગઠનને મજબૂત કરવા ઉપર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીના નવેમ્બર 2016ના જાપાન પ્રવાસ દરમિયાન ઇન્ડિયન ટેક્સટાઇલ કમિટી તથા ક્યુટેક વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા, જેના અનુસંધાનમાં જાપાન ડેલિગેશન દ્વારા અમદાવાદ ખાતે અટીરા સ્થિત લેબોરેટરીની મુલાકાત લેવામાં આવી હતી. ભારત દ્વારા યુરોપમાં ટેક્સટાઇલ ક્ષેત્રે વધુ એક્સપોર્ટ થાય છે, ત્યારે જાપાનમાં ટેક્સટાઇલ ક્ષેત્રમાં એક્સપોર્ટ વધે તે માટે તેની જરૂરિયાત ઊભી કરવા તેને ધ્યાનમાં રાખી કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટેક્સટાઇલ ક્ષેત્રે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. ટેક્સટાઇલ કમિટીના ડાયરેક્ટર કાર્તિકેય ડાંડાએ જણાવ્યું હતું કે ભારતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે ક્વોલિટી સ્ટાન્ડર્ડને વધારી વધુ એક્સપોર્ટ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવશે. ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે વરિષ્ઠ પત્રકાર તથા સાહિત્ય સર્જક પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત પ્રમુખ વિષ્ણુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સાહિત્યની સાથે સદભાવના જાળવવાનું પણ કાર્ય કરવામાં આવશે. પત્રકારત્વ ઇતિહાસ સાહિત્યની સાથે સાથે રાખીને સાહિત્યને વધુ વિકસાવવામાં આવશે તથા નાના ગામમાં રહેલા લોકો જે સાહિત્ય સાથે જોડાયેલા છે તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને વિકસાવવામાં આવશે. જૂનાગઢ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષણ સંઘની કારોબારીમાં ગુજરાત રાજ્ય નિવૃત્ત પેન્શનર ફેડરેશન ગાંધીનગરના પ્રમુખ મણિભાઈ સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘના વિવિધ પ્રશ્નોને સાંભળીને તેને સરકારમાં રજૂ કરવા તેમજ યોગ્ય ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. 4 લાખથી વધુ નિવૃત્ત સભ્યો ધરાવતા કર્મચારીઓનું મંડળ ન્યાયિક પ્રક્રિયા દ્વારા સરકારી લાભો ઝડપથી અપાવવા માટે કાર્ય કરે છે. આ બેઠકમાં સરકાર દ્વારા નિવૃત્તોને યાત્રા કરાવવાના આયોજનને આવકારવામાં આવ્યું હતું.
આ ઉમદા અભિગમમાં સહકાર આપી સૌને લાભાન્વિત કરવાની વાત ઉચ્ચારવામાં આવી હતી. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ.